हेलो स्टूडेंट्स, કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે કિર્ચોફનો નિયમ જોઈએ. કિર્ચોફનો પહેલો નિયમ, બીજો નિયમ, અને લગતો એક દાખલો ગણ્યો હતો. આજે વધારાના દાખલા ગણીએ એટલે તમને વધુ ખબર પડે સર. બરોબર, ચાલો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને. હાલ જો કિર્ચોફના બીજા નિયમને લગતા આપણે દાખલા જોવાના છે. હવે આ રીતે સર્કિટ આપણે છે. બીજો દાખલો, જો આકૃતિ સાથે સાથે આપેલું છે. આપણે શું કરવાનું છે? પાંચ, બે અને ત્રણ, આ ત્રણેય અવરોધોમાંથી પસાર થતો પ્રવાહ ગોતવાનો છે. હવે જોવો છે, અહીંયા આપણા પાસે પાછી બે સપ્લાય છે, એક 12 વોલ્ટની છે, 6 વોલ્ટની છે. એ કોઈ તો વાંધો ના આવે. હવે તો જો આ રીતના દાખલામાં શું કરવાનું, બે સપ્લાય આપેલી હોય તો બે સપ્લાયમાંથી શું કરવાનો, પ્રવાહ કાઢવાનો, અથવા તો કોઈ પણ એક જ સપ્લાયમાંથી પ્રવાહ કાઢવાનો. સમજાય છે? બે સપ્લાય આપેલી છે તો બે માંથી પ્રવાહ કાઢવો, અથવા તો કોઈ પણ એકમાંથી. કોઈ પણ એકમાંથી કાઢવાનો હોય તો શું ધ્યાનમાં રાખવાનું, વધુ વોલ્ટ વાળી હોય ને એમાંથી પ્રવાહ કાઢવાનો. એટલે આટલી આકૃતિ દોરાઈ ગઈ. પછી આગળનું જોઈ તો ચાલો જો 12 વોલ્ટ માંથી આઈ જેટલો પ્રવાહ આવે છે. હવે આઈ જેટલો પ્રવાહ અને આપણે નામ આપી દઈએ એ બી સી ડી ઈ અને એફ. જો આઈ જેટલો પ્રવાહ બી સુધી જશે, બી થી આ બાજુ વળશે, સી બિંદુ પાસે આવે. સી બિંદુ પાસે એને બે રસ્તા દેખાશે, એક સી ડી, એક સી એફ. તો માની લ્યો આ ભુજામાં આઈ વન જેટલો પ્રવાહ આવે છે. કેટલો આવે છે? આઈ વન. અને આ બાજુ કેટલો ગયો? આઈ ટુ. અહીં નીચે કેટલો દાસે? અહીંથી આ પ્રવાહ નીચે વયો દાસે, અહીંયા આઈ ટુ ગયો. આ આઈ વન અને અહીંયા આવેલો આઈ ટુ, આ આઈ ટુ. હવે આઈ વન અને આઈ ટુ બે અહીંયા ભેગા થશે એફ પાસે, અને ભેગા થઈને પાછું શું બનાવી નાખે? આઈ સી. શું કહેવાશે? સી આપણું જંકશન. જોવો જોઈએ આઈ જેટલો પ્રવાહ આવ્યો તો જંકશનમાં કેટલો પ્રવાહ દાખલ થયો, આઈ જેટલો. એને બે ભાગ પડ્યા, આઈ વન અને આઈ ટુ. તો શું થશે? પહેલો નિયમ શું હતો? જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હશે, અથવા તો જેટલો પ્રવાહ એન્ટર થશે એટલો પ્રવાહ બહાર આવે. તો એન્ટર કેટલો થયો જોવો જોઈએ, આઈ જેટલો, અને સામે બહાર કેટલો ગયો? આઈ વન પ્લસ આઈ ટુ. સમજાય છે? અહીંયા પહેલા નિયમનું પાલન થયું. અહીંયા પણ એવું થાય છે. જોવો જોઈએ એન્ટર કેટલો થયો, આઈ વન અને આઈ ટુ. બારે કેટલો આવ્યો? આઈ. તો દાખલ થતો પ્રવાહ બરાબર બહાર આવતો પ્રવાહ. સર્કિટ આટલી દોરાઈ ગઈ. આટલું સમજાણું આપણે કરવાનું છે. આઈ, આઈ વન અને આઈ ટુ ની કિંમત ગોતવાની છે. જો શું થશે? લૂપ લેવાનું. હાલો કિર્ચોફ નો બીજો નિયમ નો ઉપયોગ કરવો હોય, કે વી એલ, કિર્ચોફ વોલ્ટેજ લો. આપણે કીધો તો શું તો કે કિર્ચોફ નો બીજો નિયમ એનો ઉપયોગ કરી. તો પેલા આપણે કીધું હતું એક મુસાફરી નક્કી કરવાની, તો આપણે પેલા એક લૂપ લઈએ. બરોબર, કયું લૂપ લેશું? એ બી સી એફ એ.
આ રીતે પણ લઈ શકો અથવા એન્ટી ક્લોકવાઇઝ લઈ શકો, ગમે તે લઈ શકો. કાલે આપણે દાખલો ભણ્યો તેમાં જોયું હતું ક્લોકવાઇઝ લ્યો એન્ટી ક્લોકવાઇઝ લ્યો, જવાબમાં કાંઈ ફેરફાર હશે નહીં. તો હું છે ને ક્લોકવાઇઝ લો બરોબર, એ બી સી એફ એ કોકે બી થી લેવાય હા લઈ શકો, બી સી એફ એ બી ગમે ત્યાંથી લ્યો કાંઈ ફેર પડશે નહીં. પછી ક્લોકવાઇઝ લ્યો કે પછી એન્ટી ક્લોકવાઇઝ લ્યો, એટલે આ મેં લૂપ લીધો છે બરોબર ક્લોકવાઇઝ. ચાલો હવે શું કરવાનું, એથી મુસાફરી ચાલુ કરો. એટલે અહીંયા પોટેન્શિયલ કેટલું વી એ તમે ઉપર ગયા જોવો જોઈએ, કાલે કીધું હતું બેટરીના જી છે આમાંથી બહાર આવું લેવાનું, નેગેટિવમાં દાખલ થશો આપણે ઉપર જઈશું, પોઝિટિવમાંથી બહાર આવશું એટલે શું થશે પ્લસ બાર. પછી હાલો શું થાય છે, આપણે ક્યાં જવાનું છે ઉપર, અને આ ભુજામાં પ્રવાહ પણ ક્યાં જાય છે ઉપર. તો કાલે શું સમજાયું હતું, જો પ્રવાહની સાથે સાથે ચાલુ તો કેવું લેવાનું માઇનસ બરોબર, આપણે ઉપર મુસાફરી ઉપર અને પ્રવાહ પણ ઉપર, એટલે હું આવશે માઇનસ શું, તો કે આઈ આર, આઈ ની બદલે આઈ, આર ની બદલે પાંચ, એટલે માઇનસ પાંચ આઈ બરોબર. હાલો બી પાસે પહોંચી ગયા, બી થી સી, હાલો બી સી ભુજામાં કઈ છે, કઈ નથી, અવરોધ નથી, કેપેસિટર નથી, ઇન્ડક્ટર નથી, કાંઈ નથી, એટલે એમાં કંઈ લખવાનું નહીં. હવે જવાનું સી થી એફ, હાલો સી થી એફ એટલે નીચે ઉતરવાનું છે. ચાલો નીચે ઉતરો, આપણે જઈ છીએ નીચે, જો પ્રવાહ પણ નીચે જાય છે, પ્રવાહની હારે હારે, અને હારે હારે હોય તો કાલે કીધું હતું દરણ આપ્યું હતું હારે હારે આવશે એટલે કેવું, તો કે માઇનસ, શું માઇનસ, તો કે આઈ આર, આઈ ની બદલે આઈ વન, આર ની બદલે બે, ટુ આઈ વન રેડી. એફ ઉપર પૂછી ગયા, હવે એફ થી ગયા આવવાનું એ ઉપર, તો જોવો જોઈએ એફ થી એમાં કઈ છે, તો કે કઈ નથી, એટલે એ ઉપર પહોંચી ગયા મતલબ મુસાફરી પૂરી, એટલે બરાબર હતા યાને યા પાછા આવ્યા, એટલે શું થશે વી એ, બે બાજુથી વી એ, વી એ કેન્સલ, કાલે કીધું હતું ડાલ તો ચાલે, કારણ કે છેલ્લે તો શું થવાનું છે ઉડી જવાનું છે, સમજાય છે કે નહીં. ચાલો તો હવે આ બે ને તમે પેલી બાજુ ટપાડો એટલે શું થશે, પાંચ આઈ વત્તા ટુ આઈ વન એના બરાબર બાર, એક સમીકરણ આપણને મળી ગયું. સમજાય છે બધાને, ઇક્વેશન નંબર વન. ચાલો એક લૂપ લીધો, હવે બીજું લૂપ લઈ સી ડી ઈ એફ સી, અથવા એફ થી લ્યો તો વિચારે ગમે ત્યાંથી લ્યો, ઈ એફ સી ડી ઈ વડે સી થી લે, તો સી ડી ઈ એફ સી હલો આ લૂપ માટે. પછી ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ, આપણે આમ ગયા છીએ એટલે આમાં પણ આપણે આમ મુસાફરી થશે હા કે ના, સમજાય છે કે નહીં. હાલો આપણે ગયા સી થી ડી, પણ સી ડી ભુજામાં કંઈ છે જ નહીં બરોબર, ખાલી સિમ્પલ વાયર છે, તાર છે, એટલે કંઈ લખવાની જરૂર નથી. આપણે જવાનું છે નીચે, હાલો તો આપણે નીચે જવાનું છે, પ્રવાહી આમાં નીચે જાય છે અને સાથે સાથે, સાથે સાથે મતલબ અને ચાલુ ક્યાંથી ડીડું જુઓ, વીસી થી એટલે વીસી આપણે નીચે જઈએ છીએ, પ્રવાહી નીચે જઈએ છીએ એટલે આઈ આર, શું આઈ આર, માઇનસ આઈ, આઈ ની બદલે આઈ ટુ, આર ની બદલે ત્રણ, થ્રી આઈ ટુ, સમજાય છે. હાલો પ્લસ માં એન્ટર થયા, માઇનસ માંથી બહાર આવો, તો શું યાદ રાખો શું કીધું તું, જ્યાંથી બહાર આવો એ લેવાનું, માઇનસ માંથી બહાર આપણે આવશું એટલે અહીંયા શું આવશે માઇનસ છ, કારણ કે છ વોલ્ટ ની બેટરી છે. હાલો ઈ ઉપર પહોંચી ગયા, ઈ થી એફ, ઈ થી એફ જશો તો આમાં ખાલી સિમ્પલ વાયર છે, બીજું કઈ છે નહીં, એને લખવાની જરૂર છે નહીં. એફ થી સી, હા એફ થી સી એટલે આપણે જવાનું છે જો ઉપર, પ્રવાહ આવે છે નીચે એટલે બે કેવા છે ઓપોઝિટ ડિરેક્શનમાં, યાદ કરો કાલે ઉદાહરણ આપ્યું હતું, તો ઓપોઝિટ ડિરેક્શનમાં જશો તો કઈ સમજવાના છે મતલબ પ્લસ બરોબર, તો શું થશે પ્લસ આઈ આર, આઈ ની બદલે આઈ વન, આર ની બદલે બે, એના બરાબર. હાલો મુસાફરી પાછી પૂરી થઈ ગઈ એટલે વીસી, બે બાજુથી વીસી વીસી કેન્સલ, સમજાય છે કે નહીં. હાલો તો શું થશે આ, હવે જો ટુ આઈ વન માઇનસ થ્રી આઈ ટુ એના બરાબર છ, આવું આવ્યું કે નહીં. હવે આ ઇક્વેશનમાં આઈ વન અને આઈ ટુ છે,
આમાં આઈ અને આઈ વન છે બરોબર, તો ત્રણ અજ્ઞાત સંખ્યા થઈ ગઈ બરોબર. તો શું કરાય, આમાં આઈ વન અને આઈ છે તો આમાંથી આઈ વન એમને રાખવા, અહીંથી આઈ ટુ ને આપણે રિમૂવ કરી, તો આઈ ટુ અહીંથી રિમૂવ થશે. આઈ ટુ રિમૂવ ક્યારે થશે, જો સમીકરણ આપણે તૈયાર છે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ, તો આમાંથી આઈ ટુ બરાબર શું થશે, આ બાજુ જાય એટલે આઈ માઇનસ આઈ વન, સમજાય છે કે નહીં. ચાલો તો આ ટુ આઈ વન એમને માઇનસ થ્રી, આઈ ટુ ની બદલે આઈ માઇનસ આઈ વન એના બરાબર છ, એટલે ટુ આઈ વન માઇનસ થ્રી આઈ, પછી માઇનસ માઇનસ પ્લસ થ્રી આઈ વન એના બરાબર છ, ટુ આઈ વન થ્રી આઈ વન એટલે પાંચ આઈ વન માઇનસ થ્રી આઈ એના બરાબર છ. રેડી, સમજાય છે? હાલો હવે શું કરશું જોવો જોઈએ, આને આમ લઈ જાય, આ તો હવે સાદું ગણિત જ છે, ફિઝિક્સ આયા પૂરું થઈ ગયું, એટલે થ્રી આઈ માઇનસ અને આમ લઈ જાય થ્રી આઈ માઇનસ પાંચ આઈ વન, તો આ બાજુ આવે એટલે આ કેવો થાય માઇનસ, સમજાય છે કે નહીં? હવે જો આ બેનો આપણે લોપ કરવાનો છે, સમજે છે? તો આ જે સમીકરણ છે એમાં પ્લસ ટુ આઈ વન છે, આમાં માઇનસ પાંચ આઈ વન છે, તો આપણે કંઈક કરીએ, જો આને તમે પાંચ વડે ગુણો એટલે અહીંયા દસ આઈ વન થઈ જાય, આ સમીકરણ તમે બે વડે ગુણો એટલે માઇનસ દસ આઈ વન થઈ જાય, એટલે કરવાનું શું, સમીકરણ એક ગુણ્યા પાંચ ગણિત જ છે બરોબર, એમાં શું મેળવવાનું, આ છે સમીકરણ બે, સમીકરણ બે ગુણ્યા બે બરોબર, બે નો સરવાળો કરવાનો. હાલો તમે આને પાંચ વડે ગુણો એટલે કેટલું થશે, પચું પચું પચીસ આઈ, પાંચ દુ દસ, સમજાય છે, બારે પચાસ સાઠ, અને બે વડે ગુણવાનું છે, અને બે વડે ગુણો એટલે શું થશે, ત્રણ દુ છ આઈ, અને બે વડે ગુણો એટલે માઇનસ દસ આઈ વન, અને બે વડે ગુણો એટલે માઇનસ બાર. હવેનો લોપ કરો, આ પ્લસ માઇનસ છે એટલે નીચે નિશાની બદલવાની જરૂર છે નહીં, આવડું આ કેન્સલ, પચીસ ને છ એકત્રીસ આઈ, એના બરાબર સાઠ માંથી બાર જાય એટલે કેટલા આવશે, ઉડતાલીસ, સમજાય છે? તો આઈ બરાબર કેટલું આવશે, ઉડતાલીસ ના છેદમાં એકત્રીસ એમ્પિયર. સમજાણું ભાઈ બધાને, આઈ બરાબર શું આવ્યું, ઉડતાલીસ ના છેદમાં એકત્રીસ એમ્પિયર. હવે આ આઈ ની વેલ્યુ છે એ કાં સમીકરણ એક માં મૂકો કાં તો સમીકરણ બે માં મૂકો, એટલે તમને આઈ વન મળશે, એ આપણે ગોતતા નથી, તમે જાતે કરી લેજો કે આઈ વન ની વેલ્યુ આવશે, જરાક જોઈ લેજો, પાસઠ ના છેદમાં એકત્રીસ કેટલી આવશે, અને એ પછી આઈ વન અને આઈ ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો, કોની કોની વેલ્યુ, આઈ અને આઈ વન ની, એટલે આઈ ટુ મળશે, આઈ ટુ તમને મળશે અઢાર ના છેદમાં એકત્રીસ એમ્પિયર. સમજાણું? તો આ રીતે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકો. ચાલો લખી લો ફટાફટ, દાદા વિડીયો પોઝ કરો, લખો, પછી બીજો દાખલો ગણીએ. ચાલો થઈ ગયું, આગળ જો બીજો દાખલો એના પછીનો પ્રશ્ન કરીએ. જો એના પછીનો દાખલો જો આકૃતિ સાથે સાથે
આપણે આ દાખલામાં શું કીધું છે, આ એ બી સી ડી આ ઈ અને આ એન, આપણને એવું કીધું છે કે એ અને ડી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. જો સરસ મજાનો દાખલો છે, એ અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. આપણે યાર આવા ચાર ચાર બેટરી છે, ચાર અવરોધ છે, તો કેમ ખબર પડે? કાંઈ વાંધો નહીં, કિર્ચોફના નિયમનો ઉપયોગ કરશો એટલે એકદમ ઇઝી થઈ જશે. જો કેવી રીતે કરવાનું, ધ્યાન રાખજો, આવા દાખલાની પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. એ ઈ કે ભાઈ આપણે શું ગોતવાનું છે, બી એ ડી એટલું એ અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે સી એફ માંથી કન્ડિશન એક બીજી આઈપી છે પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. સીએફ એટલે આ બુજામાંથી પસાર થતો પ્રવાહ જયારે ઝીરો હોય ને, ઝીરો, ત્યારે એ અને ડી વચ્ચે સ્થિતિમાન કેટલું હશે? ચાલો જોઈ. હવે સિમ્પલ વસ્તુ છે યાર, મોટા મોટી બેટરી આપણી આ છે, હાલો એમાંથી પ્રવાહ કાઢો, કેટલો પ્રવાહ કાઢો, આઈ જેટલો સમજાય છે, પ્રવાહ જાય છે, આમ સમજો. આઈ જેટલો પ્રવાહ અહીંયા સી પાસે આવે તો, પણ અત્યારે આપણે કન્ડિશન દીધી છે સીએફ માંથી પસાર થતો પ્રવાહ કેવો છે, શૂન્ય. આઈ જેટલો પ્રવાહ આમ એના ભાગ પડશે, ભલે જન સમય પણ ભાગ નહીં પડે. કેમ ભાગ નહીં પડે? કન્ડિશન દીધી છે કે સીએફ માંથી કઈ પ્રવાહ પસાર થતો નથી, એટલે આઈ જેટલો પ્રવાહ અહીંયા વયો છે, આઈ જેટલો પ્રવાહ નીચે ઉતરશે. સિમ્પલ વસ્તુ છે, બાકીના અહીંથી તો કઈ ઉતેરો નથી, એટલે આઈ જેટલો પ્રવાહ મારી જેટલા આપણી આ સર્કિટ તારીખ સમજાય છે. હાલો હવે જો કિર્ચોફના બીજા નિયમનો આપણે ઉપયોગ કરીએ તો, આપણે ગમે એકાદું લૂપ લઈ લઈએ, એ બી સી એફ એ, એ બી, કારણ કે આઈ ની વેલ્યુ આપણે ગોતી લઈએ, બરોબર, એ બી સી એફ એ આ લૂપ લેવાનું, એટલે કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો. બીજું, આમાંથી પસાર થતો પ્રવાહ સપોઝ આપણે ધારીએ આઈ વન, પણ આઈ વન બરાબર શું છે, શૂન્ય છે. શું છે? આઈ વન બરાબર શૂન્ય. હાલો એથી મુસાફરી ચાલુ કરો, લેવી એ, હાલો આપણે જવાનું છે ઉપર, પ્રવાહ પણ આપણા ભેગો ઉપર 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 હાલે છે, સમજાય છે કે નહીં આમાં, બરોબર, એટલે આપણે ઉપર જવાનું છે. એથી બી પ્રવાહ કે હું પણ ઉપર જાઉં છું સાથે સાથે હાલો, એટલે લોસમાં માઇનસ આઈ આર, આઈ ની બદલે આઈ, આર ની બદલે બે. હાલો પછી પ્રવાહને જોવા, આપણે નેગેટિવમાં એન્ટર થયા, આપણે જોવાનું આપણું હજી જે ન સમજાતું એને કહું છું, આપણે નેગેટિવમાં એન્ટર થયા અને આપણે બારે ક્યાંથી આવશું, કારણ કે આપણે ઉપર જઈ છીએ, પ્લસમાંથી, જ્યાંથી બારે આવો ઈ લેવાનું, પ્લસ વન. પછી બી થી સી, તો આપણે જઈ છીએ બી થી સી, પ્રવાહ પણ આપણી આપણી હારે હાલે છે, એટલે માઇનસ, શું માઇનસ, આઈ આર, આઈ ની બદલે આઈ, આર ની બદલે ત્રણ, એટલે થ્રી આઈ. હવે જવાનું સી થી એફ, હાલો નીચે જાઓ, અવરોધમાં એન્ટર થયા, બરોબર, પ્રવાહની હારે હારે, એટલે માઇનસ, હાલો પ્રવાહ કેટલો, શૂન્ય, ઝીરો ઇન્ટુ આર વન, એટલે ઝીરો થઈ જવાનું છે, ના લખો તો પણ ચાલે. હાલો આપણે જે આગળ ગયા, આપણે આમ નીચે જશું તો આપણે બેટરીના કેમાં ગયા, નેગેટિવમાં ગયા, પણ પોઝિટિવમાંથી બહાર આવી, એટલે શું થશે, જ્યાંથી બહાર આવું લેવાનું, એટલે છ. હાલો એફ ઉપર પહોંચી ગયા, હવે આપણે જઈ છીએ આમ, પ્રવાહ ભલે ગમે એમ જતો આપણી દિશા જોવાની, હાલો આપણે જઈ છીએ આમ, આપણે બેટરીના નેગેટિવમાં ગયા, ગયાથી બહાર આવ્યા પોઝિટિવમાંથી, એટલે અહીંયા આવશે પ્લસ છ, સોરી અહીંથી બહાર આવ્યા ને, તો આમાં આવશે અહીંયા પ્લસ ત્રણ, અને અહીંયા હું આવશે અહીંથી તમે નેગેટિવમાં એન્ટર થયા, પ્લસમાંથી બહાર આવ્યા, એટલે દસ છ. હતા ત્યાં ને ત્યાં પાછા આવી ગયા, એટલે બરાબર એ બી એ બી એ કેન્સલ. ચાલો શું થશે, આ માઇનસ ટુ આઈ, માઇનસ થ્રી આઈ, એટલે માઇનસ પાંચ આઈ, એ ત્રણ છ, એટલે કેટલું થશે, દસ, પ્લસ દસ બરાબર ઝીરો, એટલે પેલી બાજુ ટપાડો,
માઈનસ 5 આઈ બરાબર માઈનસ 10 સમજાય છે તો આઈ બરાબર માઈનસ 10 ના છેદમાં માઈનસ 5 એટલે 2 એમ્પિયર સમજાણું ગઈ બધાને હાલો પ્રવાહની વેલ્યુ મળી ગઈ કેટલી આવી પ્રવાહની વેલ્યુ તો કે પ્રવાહની વેલ્યુ આવી છે 2 એમ્પિયર હાલો હવે આપણે શું કરવાનું છે a અને d વચ્ચેનો સ્થિતિમાન ગોતવાનું છે એના વચ્ચેનું a તો આપણે હવે આમ જો આ આવા દાખલામાં શું કરવાનું a અને d વચ્ચેનો જોઈએ છે તો એનો મતલબ શું કરવાનું a થી મુસાફરી ચાલુ કરવાની સમજજો અને d ઉપર પૂરી કરી દેવાની ક્યાં પૂરી કરી દેવાની d ઉપર આમાં આખો લૂપ બનાવવાની જરૂર નથી કારણ કે મારે ગોતવાનું છે વિદ્યુત સ્થિતિમાન a અને d ની વચ્ચે તો આપણે શું કરશું આનો કયો ભાગ લઈ a થી b થી c થી d બસ આ મુસાફરી પૂરી કરી દીધી બરોબર તો શું થશે હાલો એ થી ચાલુ કર્યું તો વી એ હવે આપણે ગયા ઉપર પ્રવાહ કે ભાઈ હું એ ઉપર જ જાઉં છું હરે હરે છે એટલે માઈનસ આઈ આર બરોબર આઈ કેટલો છે કે 2 આર એ કેટલો છે તો કે 2 સમજાય છે કે નહીં બધાને ચાલો પ્રવાહ ભલે એન્ટર થયો આપણે ગયા એન્ટર થયા નેગેટિવમાં બારે ગયા થઈ આવશે પોઝિટિવમાં થઈ એટલે પ્લસ 1 હવે ક્યાં થી ક્યાં જવાનું b થી c આપણે આમ જઈ છીએ પ્રવાહ કોણ એમ જ જઈ છે હરે હરે એટલે માઈનસ શું માઈનસ બોલો જોઈ આઈ આર આઈ ની બદલે 2 હોય તો છે આર ની બદલે 3 એટલે માઈનસ 2 ગુણ્યા 3 હાલો પછી c ઉપર પહોંચી ગયા c થી ગયા d હાલો તો c થી d d ઉપર પહોંચી ગયા મતલબ મુસાફરી થઈ ગઈ પૂરી આકે ના સમજાય છે કે નહીં ઓમાં a થી a આવતા આમાં આપણે d ઉપર ઊભા રહી ગયા તો d ઉપર ઊભા રહી ગયા મતલબ બરાબર ક્યાં ઊભા રહ્યા છો d ઉપર તો d ઉપરનું પોટેન્શિયલ કેટલું હશે vd સમજાય છે કે નહીં હજી એક વખત આખો લૂપ લીધો નથી a અને d વચ્ચે સ્થિતિમાન જોઈ છે સમજાય છે એટલે a થી ચાલુ કરીને d એ મુસાફરી પૂરી કરી દીધી ઓકે ડન ચાલો તો માઈનસ 2 ગુણ્યા 2 પ્લસ 1 આ માઈનસ 6 એના બરાબર vd અને આયા કેટલા આવશે માઈનસ 6 માઈનસ 4 માઈનસ 10 ને 1 એટલે માઈનસ 9 એના બરાબર vd તો va માઈનસ vd બરાબર 9 વોલ્ટ a અને d વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત va માઈનસ vd બરાબર કેટલું આવશે 9 વોલ્ટ સમજાણો બધાને હાલો વિડિયો પોઝ કરો લખો ફટાફટ ચાલો લખાઈ ગયું 1 2 3 જવા દઉં છું પછીનો દાખલો એ બિંદુ છે એનો વોલ્ટેજ આપેલા છે એને કહેવાય VA કેટલા છે તો કે 10 આપેલા છે પછી B બિંદુ પાસેના વોલ્ટેજ આપેલા છે VB 6 વોલ્ટ C બિંદુ પાસેના વોલ્ટેજ આપેલા છે VC બરાબર 5 આપણે શું કરવાનું છે
ભાઈ 10 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ કેટલો, અને જો આને જંકશન કહેવાય ને, ત્રણ વાયર ભેગા થયા છે જંકશન ઓ, તો જંકશન પાસેનું પોટેન્શિયલ કેટલું હશે ઈ ઓ, એ આપણે ગોતવાનું છે. ચાલો ટ્રાય કરો, જોઈ વિડિયો પોઝ કરીને પછી હું ગણાવું. ટ્રાય કરજો, આ થાય તો આવડશે, બાકી તો બધું હમણાં કરાવી દઉં. હાલો થઈ ગયું. જો આમાંથી પ્રવાહ આવ્યો આઈ, હવે આઈ જેટલો પ્રવાહ આમ જશે, જો અહીંયા સ્થિતિમાન વધુ છે, અહીંયા 10 છે, અહીંયા 6 છે, અહીંયા 5 છે, પ્રવાહ ક્યાંથી ક્યાં જાય, વધુ થી ઓછા તરફ. ઈ આઈ જેટલો પ્રવાહ ઓ બિંદુ પાસે આવશે, ઓ બિંદુ પાસે ને બે રસ્તા મળે, તો માની લ્યો ઉપરની બાજુ ગયો આઈ વન, કેટલો ગયો આઈ વન, તો નીચેની બાજુ કેટલો દર્શે, આઈ ટુ લખી શકો, અથવા તો શું લખી શકો બોલો, આઈ માઇનસ આઈ વન લખાય ગઈ નહીં, સમજાતું. માની લ્યો અહીંયા 5 એમ્પિયર પ્રવાહ આવ્યો, તો કેટલો આવ્યો તો 5, તો ઉપર 4 ગયો, તો આ બાજુ કેટલો ગયો હશે 1, તો આઈ જેટલો આવ્યો ઉપર આઈ વન ગયો, તો આ બાજુ કેટલો ગયો હશે આઈ માઇનસ આઈ વન. સમજાણું. ચાલો હવે KVL નો ઉપયોગ કરી કિર્ચોફ વોલ્ટેજ લો એટલે બીજો નિયમ. આમાં જો આખું લૂપ નહીં બને, આપણે ખાલી શું કરી, A થી O, O થી B, ત્યાં જવાનું, A થી O, O થી B. હાલો તો A O B, હાલો A થી ચાલુ કરો, એટલે શું થશે V A, આપણે ક્યાંથી ક્યાં જઈશું, A થી O, પ્રવાહ પણ સાથે સાથે હાલે છે, એટલે આપણે જે દિશામાં જઈએ છીએ દિશામાં પ્રવાહ ગયો, એટલે માઇનસ, સો માઇનસ આઈ આર, આઈ ની બદલે આઈ, આર ની બદલે 10, સમજાય છે. ચાલો ઓ ઉપર પહોંચી ગયા, હવે ઓ થી જવાનું છે બી, આપણે ઉપર જઈ છીએ, પ્રવાહી ઉપર જઈ છે, એટલે માઇનસ, બોલો સો માઇનસ આઈ આર, આઈ ની બદલે આઈ વન, આર ની બદલે 20, બરોબર. અને બી બરાબર, જો બી ઉપર ઉભો રહી જવાનું છે, આપણે ક્યાં એ થી ઓ, ઓ થી બી જવાનું છે, એટલે બરાબર બી ઉપર પહોંચી ગયા, તો બી ઉપર શું થશે, સ્થિતિમાન કેટલો હશે, બી, સમજાય છે. આમાં લૂપ બે નું નથી, ઓમાં લૂપ બનતું એટલે બે બાજુ બી બી લખતા તાની કેન્સલ થઈ જતું હતું, બરોબર. અને આમાં તો એ થી ઓ, ઓ થી બી, બી ઉપર આવી તમે ઉભો રહી ગયા છો, હા કે ના, સમજાય છે કે નહીં. હલો બી અને બી બી ની વેલ્યુ મૂકી દો, બી એની છે 10, આ 10 આઈ, આ 20 આઈ વન, અને બી બી ની કેટલી છે 6, રેડી, આ બે ને પેલી બાજુ ટોપાડી, એટલે 10 આઈ પ્લસ 20 આઈ વન, અને આ બાજુ ટોપાડો, એટલે 10 માંથી 6 જાય એટલે 4. હવે એક ઇક્વેશન મળી ગયું, હા કે ના. અને પછી હવે આગળ જો આપણે બીજો પાથ લઈ, એ ઓ સી જો લેવાનો, KVL લગાડવાનું છે, ક્યાં લગાડવાનું છે, એ ઓ સી, આખો બંધ ગાળો નથી. ચાલો એ થી ચાલો બી રૂમ, એટલે બી એ, સમજાય છે બધાને હવે થોડુંક થોડુંક. હાલો આપણે જવાનું છે એ થી ઓ, પ્રવાહ પણ એ થી ઓ જઈ છે, મતલબ માઇનસ, શું માઇનસ, આઈ આર, આઈ ની બદલે આઈ, આર ની બદલે 10. પછી જવાનું છે આપણે ઓ થી સી, એટલે આપણે ઓ થી સી ગયા, એટલે આપણે નીચે ગયા, પ્રવાહ નીચે ગયો, એટલે માઇનસ, શું માઇનસ, આઈ આર, આઈ ની બદલે આઈ માઇનસ આઈ વન, સમજાય છે. અને એને ગુણ્યા 30, એ થી ઓ, ઓ થી સી, સી ઉપર પહોંચી ગયા, એટલે મુસાફરી પૂરી, એટલે બરાબર જ્ઞાવી નો ઉભા રહ્યા પાછા એ ઉપર કે સી ઉપર, સી ઉપર, એટલે બરાબર 20, સમજાય છે કે નહીં. હાલો બી ની વેલ્યુ 10, આ માઇનસ 10 આઈ, હવે આ માઇનસ આઈ ગુણ્યા 30, સમજાય છે, માઇનસ માઇનસ પ્લસ, શું થશે, માઇનસ માઇનસ પ્લસ આઈ વન ગુણ્યા 30, સાદું મેથ છે, ફિઝિક્સ પૂરું થઈ ગયું છે. વીસી, વીસી બરાબર કેટલા છે 5. હાલો હવે અહીંયા કેટલા વધે, માઇનસ 40 આઈ, એ પેલી બાજુ જઈ તો પ્લસ 40 આઈ, અહીંયા કેટલા છે 30 આઈ વન, પેલી બાજુ જઈ તો માઇનસ 30 આઈ વન, આ પાંચ આ બાજુ આવે એટલે બોલો માઇનસ 5 થાય, 10 માંથી 5 જાય એટલે પ્લસ 5,
બીજું ઇક્વેશન આપણને મળ્યું, સમજાય છે કે નહીં? આમાંથી આપણે પાંચ કોમન કાઢવા હોય તો કાઢી શકીએ, કાઢવા માઇનસ 30 આઈ વન છે, આને ગુણ્યો તમે 3 કરો, કેટલા કરો 3, એટલે અહીંયા 60 આઈ વન થાય, આને ગુણ્યો તમે 2 કરો, માઇનસ 60 એ વન થશે, ગણિત જ છે. ચાલો તો શું કરવાનું, સમીકરણ 1 × 3 અને એમાં બધી શું ઉમેરી દેવાનું, સમીકરણ 2 × 2 અને ગુણ્યા 3 એટલે 30i પ્લસ અને ગુણ્યા 3 60i વન અને ગુણ્યા 3 એટલે 12, સમજાય છે? ચાલો અને ગુણ્યા 2 અને ગુણ્યા 2 કરવાનું છે એટલે 80i અને ગુણ્યા 2 અને ગુણ્યા 2. હાલો આ કેન્સલ થઈ ગયું, આ કેટલું થશે 110i, આ કેટલું થશે 22, આ કેના તો i બરાબર શું થશે 22 ના છેદમાં 110, અને આમ લખાય 22 ના છેદમાં 11 × 10, સમજાય છે કે નહીં? કારણ કે 11 × 10 કરો એટલે કેટલું થઈ જશે 110, 22 ના છેદમાં 11 એટલે ઉપર 2 આવે, 2 ના છેદમાં 10 એટલે 0.2, એટલે આપણે હું જોતું હતું આઈ ગોતવાનું કીધું હતું કે ભાઈ આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ ગોતો, યાદ આવી ગયું આ કે ના? સમજાય છે? હાલો પછી બીજું શું ગોતવાનું છે, ઓ બિંદુ પાસેનું સ્થિતિમાન, તો શું કરવાનું, કાઈ નહીં, ઓ બિંદુ પાસેનું સ્થિતિમાન જોઈશે, તો ઓ પાસે સ્થિતિમાન ખાલી એ થી ઓ સુધી જવાનું, ક્યાંથી ક્યાં જવાનું, એ થી ઓ સુધી જ્યાં જોઈ છે ત્યાં, હાલો એ થી ચાલુ કરો એટલે VA, હવે એ થી ઓ જાવ છો એટલે આપણે આમ જઈ છે, પ્રવાહ પણ આમ જઈ છે એટલે માઇનસ, શું માઇનસ, IR, I ની વેલ્યુ આવી ગઈ છે, કેટલી છે 0.2, એને ગુણ્યા R એટલે 10, હવે ઓ ઉપર તો મુસાફરી પૂરી, મતલબ બરાબર, નથી ખબર પડતી, ઓ ઉપર મુસાફરી પૂરી મતલબ બરાબર, શું બરાબર, VO બરાબર, હાલો VA તો ખબર છે આપણને કેટલો છે 10, માઇનસ 0.2 × 10 એટલે 2, એના બરાબર VO, તો VO બરાબર શું થશે 8 વોલ્ટ, એટલે જંકશન પાસેનું સ્થિતિમાન કેટલું હશે, તો કે 8 વોલ્ટ. સમજાણ બાળકો, હાલો તમારા હોમવર્કમાં છે ને શું ગોતવાનું છે, આ I1 કેટલો અને I1 એટલે કે આ 20 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થશે અને 30 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થશે, આટલું તમારે હોમવર્કમાં ગણવાનું છે. ચાલો વિડીયો પોઝ કરો, લખો ફટાફટ, હાલો જલ્દી, સમજાય છે ભાઈ બધાને? આપણે હું ગોતવાનું છે 25 વોલ્ટની બેટરી માંથી કેટલો પ્રવાહ પસાર થાય, હવે જો 25 વોલ્ટની બેટરી માં આઈ જેટલો પ્રવાહ આવ્યો, આ બધા નામ આપી દે,
डी ई एफ जी एच आई ए बी सी डी ई ए जी एच आई आई पी जे बराबर हलो आई जेटलो प्रवाह आयो आई जेटलो प्रवाह डी बिंदु पास आवशे ओके ना मानी लियो जेटलो प्रवाह आयो आई थी नीचे उतरो आई वन केटलो आयो आई वन ई प्रवाह नो थोड़ो घणो भाग आई आगळ वधो हशे बराबर जे कई प्रवाह गयो एमांथी जेटलो आया केटलो आयो हशे आई माइनस आई समझो केटलो आयो हशे आया एमांथी आ बाजू गयो आई टू केटलो गयो आई टू હવે એમાંથી જેટલો ભાગ બેચો અહીંયા કંઈક જતો હશે એમાંથી આ નીચે કેટલો ઉતેરો દાખલા તરીકે આઈ થ્રી કેટલો ઉતેરો આઈ થ્રી એ પાછો અહીં નીચે આગળ જતો હશે થોડોક અહીં આવ્યો એમાંથી આ બાજુ કેટલો ઉતેરો આઈ ફોર ઓકે ના સંદેશ છે આઈ ફોર અહીંયા આવે આઈ થ્રી અહીંયા આવે આઈ ટુ અહીંયા આવે આઈ વન અહીંયા આવે અને આ આઈ ફોર આ આઈ થ્રી આ આઈ ટુ જો KVL લગાડી A D C B લૂપ ને ક્યાં લૂપ ને KVL લગાડી A થી D B થી C, C થી B, B થી A. હવે A થી ચાલુ કરો. એટલે VA. A થી D, એમાં કાંઈ નથી. હાલો આપણે હવે D થી C જવાનું છે. હાલો તો D થી C જાવ તો નેગેટિવ માં એન્ટર થશો. પ્લસ માંથી બહાર આવવું. પ્લસ 30, સમજાઈ છે કે નહીં? આપણે નીચે જઈ છીએ. પ્રવાહ પણ નીચે જાય છે. દેખાય છે કે નહીં? આ પ્રવાહ નીચે ઉતરશે એટલે માઇનસ. શું માઇનસ? આઈ આર આઈ ની બદલે આઈ વન, આર ની બદલે અગિયાર આઈ વન. હાલો પછી સી ઉપર પહોંચી ગયા. સી થી બી જાઓ. સી થી બી માં કઈ નથી અને આખું લૂપ પૂરું કરવાનું છે. પાછા બી થી એ, બી થી એ જશો તો નેગેટિવ માં એન્ટર થયા. પ્લસ માંથી બહાર આવો એટલે પ્લસ 25 અને પાછા એ ઉપર આવી ગયા એટલે બરાબર. શું બરાબર? બી એ. જો આમાં આખું લૂપ બનવાની, પેલાના બે દાખલામાં એક જગ્યાએ ઉભા રહી જતા હતા અને પેલાના દાખલામાં ડી ઉપર ઉભા રહી જતા હતા, અહીંયા છેલ્લે ડી લખ્યું હતું, સમજે છે કે નહીં? પણ અહીંયા એ થી એ પાછા આવ્યો એટલે પાછું એ બી એ લખવું પડે. બી એ બી એ કેન્સલ. હાલો આ કેટલું થશે? 55. આ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે 11 આઈ વન. તો આઈ વન બરાબર કેટલું થશે? 5 એમ્પિયર. સમજાણું કે નહીં? આઈ વન મળી ગયો. હવે બીજું લૂપ લ્યો તમે. એ ઈ એફ સી બી એ, એ થી ડી. એટલે આમાં પછી આપણે ડી નથી લખ્યું, ડાયરેક્ટ એ થી ઈ લખો તો યાદે. એ થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, એફ થી સી, સી થી બી, બી થી એ. એટલે આખું લૂપ લેવાનું. હાલ એ થી ચાલુ કરો એટલે બી એ. એ થી એ માં કઈ છે? એ થી ઈ માં કઈ નથી. હાલો હવે ઈ થી એફ માં, હાલો અહીંયા નીચે ઉતર્યા એટલે જો પ્લસ માં એન્ટર થયા, બહાર ગયા થી આવો માઇનસ માંથી એટલે માઇનસ 20. આપણે નીચે જઈ છીએ તો કે હા, પ્રવાહ નીચે જાય છે એટલે માઇનસ આઈ આર, આઈ ની બદલે આઈ ટુ, આર ની બદલે 5. સમજાય છે બધાને? હાલો એફ ઉપર પહોંચી ગયા. હવે એફ થી સી, એમાં કાંઈ નથી. સી થી બી, એમાંય કાંઈ નથી. બી થી એ ઉપર જવાનું છે. આપણે આપણે નેગેટિવ માઇન્ડર થયા, પ્લસમાંથી બહાર આવ્યા એટલે પ્લસ 25. આ કે ના, સમજાય છે કે નહીં? અને પાછા એ ઉપર પહોંચી ગયા એટલે બરાબર બી એ. બી એ બી એ કેન્સલ. આ કે ના, માઇનસ 20
ને પ્લસ 25 એટલે પ્લસ 5 પ્લસ 5 પહેલી બાજુ જાય એટલે માઈનસ 5 એટલે માઈનસ 5 i2 બરાબર માઈનસ 5 એટલે i2 બરાબર 1 એમ્પિયર i2 ની વેલ્યુ પણ મળી ગઈ હાલો હવે ત્રીજું લૂપ લ્યો હવે આવડે ત્રીજું લૂપ ક્યુ થશે બોલો a થી h બચ્ચા બધા પોઈન્ટ નથી લખતા a h g b a બચ્ચા એક એક પોઈન્ટ નથી લખતા ના લખો તો હાલ લખો તો મને કઈ વાંધો નથી લખો હાલો a d કેટલું લંબુ લંબુ થાય e a d e h પછી g f c b પાછું એ કેટલું લંબુ લંબુ થયું ડાયરેક્ટ લખો તો યાર a થી h h થી g g થી b b થી a કારણ કે આમાં વચ્ચે કાંઈ નથી હાલો a થી h રસ્તામાં કઈ આવ્યું તો કે ના હવે h થી g હાલો નીચે જાઓ આપણે એન્ટર થી નેગેટિવ માં બારે આવી પ્લસ માં થી a થી મુસાફરી ચાલુ કરી લેવી એ નીચે જાશો એટલે પ્લસ માં થી બારે નીકળશો પ્લસ 5 હાલો આપણે નીચે જઈએ છીએ પ્રવાહીમાં નીચે જાય છે અરે અરે એટલે માઈનસ શું માઈનસ આ યાર આઈ ની બદલે આઈ 3 આ ની બદલે 10 હાલો જી ઉપર પહોંચી ગયા આમાં જીએફ જીએફ માં કાંઈ નથી એફસી માં કાંઈ નથી સીબી માં કાંઈ નથી હવે ક્યાંથી ક્યાં જવાનું બી થી એ તો બી થી એ ઉપર જશો નેગેટિવ માં એન્ટર થયા પ્લસ માંથી બારે આવ્યા એટલે પ્લસ 25 હતા અહીંયા નહીં આવી ગયા એટલે બરાબર એ ઉપર મુસાફરી પૂરી થઈ બરાબર VA 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 કેન્સલ હાલો 25 ને 5 30 30 ઓલી બાજુ જાય એટલે માઈનસ 30 એટલે માઈનસ 10 i3 બરાબર માઈનસ 30 એટલે i3 બરાબર 3 એમ્પિયર આ કેના સમજાણું હાલો ચોથું લૂપ લઈ લ્યો છેલ્લે છેલ્લા આમ જોઈને અઘરું લાગે પણ આટલી બધી બેટરી આટલા બધા અવરોધ હોય ને ત્યારે કિર્ચોફનો નિયમ ઉપયોગ કરવાનો બરોબર એટલે પોટેન્શિયલ મેથડ જે સિમેટ્રી મેથડ જે એવી પણ મેથડ આમાં કામમાં આવશે નહીં હાલો હવે લૂપ લઈ એ ડી ઈ એચ આઈ જે જી એફ સી ડી એ આપણે ખાલી શોર્ટકટમાં લખી એ થી આઈ કારણ કે જો રસ્તામાં કાંઈ નથી ખાલી સિમ્પલ બધા વાયર જ છે સમજે તો અહીંયા વચ્ચે કઈક હોય તો તમારે લખવું પડે એટલે એ થી આઈ આઈ થી જે જે થી અહીંયા કઈ નથી અહીંયા કઈ નથી અહીંયા કઈ નથી અહીંયા કઈ નથી ડાયરેક્ટ જે થી બી બી થી એ હવે એ થી ચાલુ કર્યું એટલે બી સમજાય છે હલો કઈ નહીં 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 આઈ ઉપર પછી ગયા હલો આપણે નીચે જવાનું છે તો આપણે નીચે ગયા મતલબ 10 માં એન્ટર થયા માઈનસ માંથી બારે આવો એટલે માઈનસ 10 આપણે નીચે જઈએ છીએ પ્રવાહ પણ નીચે જઈ છે કે નહીં જો આ પ્રવાહ આ ઉપર જેટલો પ્રવાહ પણ અહીંયા છે નીચે એટલે આપણી મુસાફરીની દિશાનું પ્રવાહની દિશા કંઈક એક જ માઈનસ આર આઈ ની બદલે આઈ 4 આર ની બદલે 5 એટલે 5 આઈ 4 સમજાય છે હાલો જેજી માં કાંઈ નહીં જીએફ માં કાંઈ નથી એફસી માં કાંઈ નથી સીબી માં કાંઈ નથી બી થી એ તો બી થી એ આપણે ઉપર જાય નેગેટિવ માં એન્ટર થયા પ્લસ માંથી બહાર આવ્યા એટલે પ્લસ 25 હતા અહીંયા ની અહીંયા પાછા આવી ગયા એટલે બરાબર શું બરાબર બી એ હાલો શું થયા માઇનસ 10 અને 25 એટલે પ્લસ 15 થાય પ્લસ 15 પેલી બાજુ જાય એટલે માઇનસ 15 5 આઈ 4 બરાબર માઇનસ 15 તો આઈ 4 15 ના છેદમાં માઇનસ 15 ના છેદમાં માઇનસ 5 કેટલા આવી 3 એમ્પિયર એટલે આવું સમજાણું આ મોટું મોટું લાગે છે આવું હલો આઈ 1 આઈ 2 આઈ 3 ની વેલ્યુ મળી ગઈ આપણે શું ગોતવાનું છે 25 વોલ્ટની બેટરીમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હતો એ આપણે ગોતવાનું તો એ તો હમણાં સમજી ગયું પેલા બધાનો સરવાળો માટે i is equal to શું થાય 1 plus 1 સોરી આ 5 plus 1 plus 3 plus 3 5 ને 6 ને 9 ને 12 એટલે i બરાબર આટલું થાય 5 ને 6 છે ને 9 ને 12 12 એમ્પિયર શું આવ્યું 12 એમ્પિયર
ઉદાહરણ માં છે એ બધા જોજો, હું કરાવવાનો જ છો, પણ તેમ છતાં તમારી તે જોજો, એમસીક્યુ સોલ્વ કરો એટલે વધુ ખબર પડશે. અને આવી બહુ 5-6 બેટરી હોય, 5-6 અવરોધ હોય, એવી બધી જગ્યાએ કિર્ચોફના નિયમનો જ આપણે ઉપયોગ કરીને સર્કિટ સોલ્વ કરશું. અને એકદમ સહેલું છે. જ્યારે મેં થિયરી ભણાવી ત્યારે તમને થોડુંક અઘરું લાગ્યું હશે, પણ હવે તમે દાખલા જોઈએ એટલે વાંધો ના આવે. બરાબર, તો આ દાખલાની વારંવાર તમે પ્રેક્ટિસ કરજો એટલે વાંધો નહીં આવે. રેફરન્સ બુકમાં દઈને એમસીક્યુ પણ સોલ્વ કરજો. બરાબર છોકરાઓ, બરાબર, બધા મજા આવી રહી હશે. કાંઈ પણ ડાઉટ હોય તો આપણો જે નંબર તમારા બધા પાસે છે જ, 9924-2172 તમે વોટ્સઅપ કરો, ગમે ત્યારે તમે મને પૂછી શકો. ઘણા બધા છોકરા ડાઉટ્સ પૂછે જ છે. બરાબર, મોસ્ટ વેલકમ, ગમે ત્યારે પૂછી શકો. ચાલો, હેવ અ નાઇસ સન્ડે. બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો બધા. બાય.